સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા નવાપુરા ખાતે આવેલ સાબરમતી નદીની કોતરોમાંથી પ્રાંતિજ પોલીસને ખાનગી બાતમીના આધારે 3,03,920 નો વિદેશી દારૂ સાથે એકની અટકાયત કરી તો અન્ય 7 વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. પ્રાંતિજના સીતવાડા નવાપુરા ખાતે આવેલ હનુમાનજીના મંદિર પાછળ આવેલ સાબરમતી નદીની કોતરોમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાનું પ્રાંતિજ પોલીસને સમાચાર મળતા પ્રાંતિજ પીઆઈ એસકે બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તે જગ્યાએ રાત્રિના 3 કલાકે પોલીસ કોન્સ્ટેબલો માનસી ગિરીભાઈ, અશોકભાઈ, કાનજીભાઈ વગેરે પોલીસ ટીમ દ્વારા રેડ કરતા સર ઉપરથી રેડ દરમિયાન વિદેશી દારૂ સહિત એક આરોપી વીરપાકસિંહની અટકાયત કરવામાં તો બીજા 7 વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે વગર પાસ પરમિટ, વિસ્કીના માર્કાની 750 મિલી બોટલ, 168 જેની કિંમત 84,000 તથા બેગ પાઇપર વિસ્કીની 750 મિલી કાચની બોટલ, 372 જેની કિંમત 1,86,000 તથા હેવર્ડ 5000 બિયર ટીન 500 મિલી નંગ, 288 જેની કિંમત 28,800 તથા સ્ટીલની બરણી જેની કિંમત 100 તથા સ્ટીલનો લોટો જેની કિંમત 20 તથા મોબાઈલ 1 જેની કિંમત 5,000 મળી કુલ 3,03,920 મુદ્દામાલ જપ્ત કરી વીરપાલસિંહ રાઠોડની અટકાયત કરી સુરપાલસિંહ ઉર્ફે બકો, ચંદનસિંહ રાઠોડ રહે સીતવાડા તથા રાજુભાઈ રહે અમદાવાદ તથા પરેશસિંહ જગતસિંહ મકવાણા તથા વિનોદ રમેશભાઈ વાઘરી તથા રવિન્દ્રકુમાર બિપિનભાઈ નાયક તથા ગભુસિંહ મોતીસિંહ ઝાલા તમામે તમામ રહે સીતવાડા તથા એલપી ગાડીનો ચાલક જેનું નામ સરનામું મરેલ નથી વિરુદ્ધ પ્રોહિબિશન ગુરદ નંબર 48/2019 પ્રોહિબિશન એક્ટ કલમ 65(16)(b)(81) મુજબ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ.